નમસ્કાર, હું છું માનસી રોહિત. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારના હરિજનવાસમાં ડ્રેનેજના સમસ્યાના કારણે ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીના કારણે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 6 લાગતા વોર્ડ નંબર 6માં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું. અને કર્મચારીઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારાથી જે થાય તે કરી લો. લોકોની માંગ ઉઠી છે કે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિવારણ આવે. ડ્રેનેજના પાણી ઘરમાં ફરી રહ્યા છે. ખરાબ ગંદા સંડાસ બાથરૂમના પાણી ઘરમાં ફરી રહ્યા છે. એની કમ્પ્લેન વારંવાર કરીએ છીએ, છતાં કોઈ અધિકારી અમારું સાંભળતું નથી કે નથી કોઈ અમારો બીજેપીનો કોઈ કોર્પોરેટર નહીં સાંભળતું. આજે આપ ક્યાં છો, શું રજૂઆત લઈને આવ્યા? આજે અમે વોર્ડ નંબર 4ની કચેરી આવ્યા છે, વિજયનગર. અને અમને સંજયભાઈ રાઠવા અને વિશાલભાઈ અને ધર્મેશભાઈ એમને અમને એક જ રજૂઆત કરીએ છીએ, છતાં પણ એવું કહે છે કે થાય તે કરી લેજો, અમે કશું કરવાના નથી. હવે આપને માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે અમે વેરો ભરીએ છીએ તો છતાં અમને આવું કેમ, ગંદકીમાં રહેવાનું? અમે સફાઈ સેવક છીએ તો અમે આ લોકોની ગંદકી સાફ કરીએ તો અમારે ગંદકીમાં રહેવાનું? નાના બૈરી છોકરા લઈને જઈએ છીએ, એ બધા બીમાર છે, તમે આવીને જોઈ જુઓ. નરેશ કાંતિભાઈ સોલંકી.